એકમ નંબર 7 ની અંદર ફરી વખત પાછા આપણે મળ્યા છીએ તો ધોરણ 11 આર્ટ્સ ભૂગોળ ની અંદર ભૂમિ સ્વરૂપોનો લગભગ મારા ખ્યાલ પ્રમાણે બીજો આપણો લેક્ચર છે તો પહેલા લેક્ચર ની અંદર આપણે અલગ અલગ જે ભૂમિ સ્વરૂપો છે તો ભૂમિ સ્વરૂપોના પ્રકારો વિશે આપણે ચર્ચા કરી ગયા હવે વાત કરીએ છીએ આપણે જે મુખ્ય ભૂમિ સ્વરૂપો છે એના વિશે તો શરૂઆત ની અંદર આપણે એવું જોયું કે ભૂમિ સ્વરૂપો ત્રણ પ્રકારના હોય એક પ્રથમ શ્રેણીના એક દ્વિતીય શ્રેણીના અને ત્રીજા છે એ તૃતીય શ્રેણીના તો મહાસાગરો અને જે ભૂમિખંડો એટલે કે જેને આપણે ખંડ તરીકે ઓળખીએ છીએ તો એ પ્રથમ શ્રેણીના છે જ્યારે પર્વતો છે ફાટખીણો છે શિખરો છે તો આ બધા છે એ દ્વિતીય શ્રેણીના એટલે કે પૃથ્વીની આંતરિક હલનચલનના પરિણામે જે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે એની અંદર એની ઉપર નિર્માણ પામ્યા હોય તો એ દ્વિતીય શ્રેણીના થઈ ગયા અને જે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે જેમ કે પર્વતો છે જેમ કે ખીણો છે જેમ કે ઉચ્ચ પ્રદેશો છે એની ઉપર પૃથ્વી પરના જે બાહ્ય બળો છે એ બાહ્ય બળો લાગે અને એમાં જે પરિવર્તન પામીને નવા ભૂમિ સ્વરૂપો રચાય જેમ કે નદીનો ડેલ્ટા છે તો આ બધા જે છે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહેવાય તો હવે જે મુખ્ય ભૂમિ સ્વરૂપો છે બરોબર એટલે કે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો એના વિશે આપણે ચર્ચા કરવાની છે એની અંદર મુખ્ય મુખ્ય ભાગ જ જોવાના છે જેમ કે એમાં પહેલું છે પર્વત તો હવે જુઓ તો પહેલી વસ્તુ યાદ રાખો કે પૃથ્વીનો આશરે 26% ભાગ ઉપર પર્વતો આવેલા છે કેટલા ટકા ભાગ ઉપર પૃથ્વીનો જે ટોટલ 100% ભાગ છે એમાંથી 26% ભાગો ઉપર તો પર્વતો છે હવે સમજો કે ઊંચાઈ એ પર્વતની મુખ્ય લાક્ષણિકતા છે સાંભળજો આપણને પહેલા શરૂઆતમાં હું કે ભાઈ ઊંચાઈ છે પર્વતની પહેલી લાક્ષણિકતા છે પણ એવું નથી ઘણા બધા ઉચ્ચ પ્રદેશો એવા હોય કે એની ઊંચાઈ પણ ગહન હોય તો એને છે ને એ પર્વતોની કક્ષામાં મૂકવામાં ન આવે જેમ કે 900 મીટર થી ઓછામાં ઓછી 900 મીટર હાઈટ હોય તો એની માટે પર્વત શબ્દ લાગી શકે બરોબર તો એને તમે પર્વત કહી શકો પણ મેં તમને કીધું એમ કે અહીંયા ઊંચાઈ એક ધ્યાનમાં નથી લેવામાં આવતી ભલે આમાં લખ્યું ભલે વાત કરી પણ પછી પાછા સ્પષ્ટતા પણ કરે છે કે એની અંદર જે છે પર્વત પછી એનો જે ઢોળાવ છે એનો તળેટીનો ભાગ છે એનો ઘેરાવો છે એ બધી બાબતોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે પણ અહીંયા ખાલી આપણને વાત કરી છે હવે જો સમુદ્ર સપાટીથી આશરે જો મેં કીધું કે 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ઊંચા નીચા ઢોળાવાળા અને સાંકડા શિખરો ધરાવતા ભૂમિ સ્વરૂપને શું કહેવાય તો કે પર્વત કહેવાય ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ 900 મીટર હવે આ વાત જો આપણે ગુજરાતના સંદર્ભમાં કરીએ મિત્રો તો ગુજરાતના સંદર્ભમાં છે ને આપણે કોઈ પર્વત છે જ નહીં જે કાંઈ છે ને એ ડુંગરો છે સમજાય છે એ શું છે તો કે આપણા ડુંગરો છે એ પર્વતો છે નહીં અને જે કાંઈ ડુંગરો છે એ અલગ અલગ રાજ્યમાંથી આપણે આવે છે જેમ કે તમે વિચારો કે ભાઈ ગુજરાતની અંદર જે છે અરવલ્લી પર્વતમાળા તો રાજસ્થાનમાંથી થઈને આપણે જે છે ગુજરાતમાં આવે છે તો આવી રીતે ઘણા બધા છે જેમ કે સાપુતારા છે સાતપુડા છે તો આ બધી જે પર્વતોની જે ટેકરી હોય એને ટેકરી શબ્દથી આપણે ઓળખીએ છીએ તો એ અલગ રાજ્યમાંથી આવે છે બરોબર તો આ એક વસ્તુ ક્લિયર રાખજો તો બે વસ્તુ આપણે અહીં ક્લિયર થઈ કે પર્વતો જે છે એની ઓછામાં ઓછી હાઈટ કેટલી હોવી જોઈએ તો કે 900 મીટર જો ફૂટ નથી કહેતા 900 મીટર સમુદ્ર સપાટીથી હવે સાંભળો કે અહીંયા જે છે ને જે કાંઈ ભૂમિ સ્વરૂપો છે કેટલા ઊંચા છે કેટલા નીચા છે સમુદ્ર સપાટીથી માપવામાં આવે છે કેમ વિચારો કે સમુદ્રો છે તો એ સમુદ્ર છે ને પ્રથમ કક્ષાના ભૂમિ સ્વરૂપોમાં આવશે ને બરોબર તો પ્રથમ કક્ષાના ભૂમિ સ્વરૂપો શું થયા તો કે સમુદ્રો એટલે કે મહાસાગરો અને સાથે સાથે આપણે જોયતા ખંડો તો આ બે થઈ ગયા હવે એની ઉપર જે નિર્માણ પામ્યું તો સૌથી પ્રથમ તો સમુદ્ર બન્યો ને સમજાય છે તો એ પ્રથમ શ્રેણીના થયા એની પર દ્વિતીય શ્રેણીના તો જે માપ ગણવાનું છે એ સમુદ્ર સપાટીએથી ગણવાનું છે બરોબર તો સમુદ્ર સપાટીએથી 900 મીટર વધુ ઊંચાઈ ધરાવે તો એવા ભૂમિ સ્વરૂપોને આપણે શું કહીશું તો કે શિખરો તરીકે ઓળખીશું હવે જો હવે આવે છે પર્વતોના પ્રકાર તો એની અંદર નિર્માણ પ્રક્રિયા અનુસાર પર્વતના મુખ્ય બે પ્રકાર પાડી શકાય કે જે રીતે પર્વતો બન્યા છે તો એની અંદર એક આવશે ભૂગર્ભિક અથવા તો ભૂસંચલનીય પર્વતો એટલે કે જમીનની અંદર આંતરિક હલનચલન થયું હોય સમજો ભૂગર્ભિક શબ્દ જો અહીંયા વાપરે ભૂગર્ભિક અથવા તો અહીંયા ભૂસંચલનીય જમીનની અંદર જો કોઈ ફેરફાર થયો હોય જેમ કે આપણું પેટ છે પેટની અંદર કોઈ ફેરફાર થાય તો એ આપણા શરીરની અંદર અનુભવાય છે
તો આપણા પેટની અંદરના જે કાય ફેરફારો છે તો આપણી આ જે માની લો કે કોઈ ગેસની સમસ્યા છે કે માની લો અપચો થયો છે તો એની અસર દેખાશે બરોબર તો ઈ હું થયું તો કે પેટના એટલે કે આંતરિક ભાગોની વાત છે બાહ્ય રીતે આપણને એની અસર વર્તાય છે બરોબર માની લો હાથે વાગ્યું હોય તો એ બાહ્યની છે પણ અહીંયા જો ભૂગર્ભિક એટલે કે જમીનની અંદર જે કાય થયું હોય અને એના કારણે છે જે પર્વતો બન્યા છે તો એ ભૂગર્ભિક પર્વતો કહેવાય અને બીજા છે અવશિષ્ટ પર્વતો એટલે કે બાહ્ય એટલે કે શેષ પર્વતો તરીકે પણ ઓળખીએ છીએ તો પર્વતોનો નિર્માણ પ્રક્રિયાના આધારે બે ભાગ પડે છે બરોબર તો પહેલો કયો થઈ ગયો તો કે ભૂગર્ભિક અથવા ભૂસંચરણીય પર્વત અને બીજો છે અવશિષ્ટ પર્વતો હવે જે ભૂગર્ભિક છે બરોબર તો ભૂગર્ભિકમાં કયો કયો આવશે તો કે ગેડ પર્વત ખંડ પર્વત ઘુમ્મટાકાર પર્વત અને જ્વાળામુખી પર્વત ચાર થઈ ગયા ગેડ પર્વત ખંડ પર્વત ઘુમ્મટાકાર અને ચોથો છે જ્વાળામુખી તો આ જે ચાર પ્રકારો છે ને એના વિશે પાછી માહિતી થોડી ઘણી લેવાની છે આપણે ઓકે તો એની અંદર પહેલો આવશે ગેડ પર્વત બરાબર તો હવે સાંભળજો પ્રસ્તર ખડકો વાળા ભૂસન્નતિ ધરાવતા પ્રદેશો પર ભૂસંચલનને કારણે પેદા થયેલું અને ક્ષિતિજ દિશામાં લાગતું દબાણ તેમાં લહેર આકારની ગડીઓ પાડે છે લહેર આકારની માની લો સમુદ્રની કોઈ આમ તમે જોવો તો લહેર આ રીતની હોય બરોબર છે પણ ઈ જ્યારે વધારે મોટી લહેર થઈ જાય તો આગળથી છે ભાગ ઉપસી આવે એટલે કે ગડી એટલે કે દડી જેવો આકાર થઈ જાય ઉપરથી માની લો કે કોઈ ગડી છે ઈ તમે આમ વાળી હોય તો ઉપરથી અડધો ગોળ જેવો આકાર થઈ જાય બરોબર હવે આપણે જો પ્રસ્તર ખડકો આવ્યો અગાઉ શીખી ગયા છીએ કે ખડકો મુખ્યત્વે ત્રણ પ્રકારના જોવા મળશે બરોબર તો એની અંદર જે પહેલો જે ખડક હતો એને આપણે કીધું તો અગ્નિકૃત એટલે કે પ્રાથમિક ખડક બીજો ખડક હતો પ્રસ્તર ખડક અને ત્રીજો હતો રૂપાંતરિત ખડક તો આગ્નેય ખડકો જે છે એ આગ્નેય ખડક ઉપર બાહ્ય બળ અને આંતરિક બળ લાગે અને એનો જે છે એ ગતિશીલ હવા કે ગતિશીલ પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે જાય અને એના સ્તર ઉપર સ્તર રચાતા જાય તો એ પ્રસ્તર ખડક થઈ ગયા તો ગેડ પર્વત છે એ કોના બનેલા છે તો કે પ્રસ્તર ખડકો વાળા છે સમજો આ પ્રશ્ન આવો પૂછાય કે ભાઈ ગેડ પર્વત છે કયા પ્રકારના ખડકોમાંથી પ્રસ્તર ખડકોમાંથી બરોબર તો એ ભૂસંચલનને કારણે પેદા થયેલું ક્ષિતિજ દિશામાં ક્ષિતિજ દિશા એટલે શું થાય જો આ રીતનો ભાગ છે બરોબર હવે અહીંથી આમ સીધું બળ લાગતું હોય તો આ કેવી દિશા થઈ તો કે એની ક્ષિતિજ દિશા થઈ તો તમે જોવા સમુદ્ર આકાર થઈ ગયો બરોબર તો એના લહેર આકારની ગડીઓ અને તે દબાણથી લાંબા સમય સુધી ચાલુ રહેતા અને ઉચકાવની પ્રક્રિયા થતા તેમાંથી કેટલાક ભાગ ગડી સ્વરૂપે ઊંચા ઉપસી આવે છે તેને શું કહેવાય છે ગેડ પર્વત બરોબર છે એટલે ઉપરનો જે ભાગ છે પર્વતોનો એ કેવો થઈ જાય તો કે આવી ગડી જેવો થઈ જાય બરોબર છે તો આ રીતના જે પર્વતો રચાય છે એને શું કહેવાય તો કે ગેડ પર્વતો કહે છે હવે જો હવે આપણને સ્પષ્ટતા કરી કે ભાઈ ગેડ પર્વતો પ્રસ્તર ખડકોના બનેલા છે આપણે અગાઉ જોઈ ગયા બરોબર તેમાં સાગરીય જીવાશેષો મળી આવે છે કેમ સમજો તમે કે સાગરીય જીવાશેષો શું કામ તો સાગરીય એટલા માટે કેમ તો કે ભાઈ આ જે કાંઈ પર્વતો બને છે એની અંદર તો કે ભાઈ સમુદ્રના મોજાઓ જેવો આકાર મળે છે તો એનો મતલબ એમ થયો કે સમુદ્રના મોજાઓથી બને છે તો એની અંદર સાગરના જે જીવાવશેષો છે એ મળી આવશે તે સાબિત કરે છે કે ભાઈ ગેડ પર્વતોનો ઉદ્ભવ સમુદ્રમાંથી થયેલો છે બરાબર ચાલો તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હવે આજથી કરોડો વર્ષ પહેલા નિર્માણ પામેલા ગેડ પર્વતો જૂના ગેડ પર્વતો તરીકે ઓળખાય કરોડો વર્ષ પહેલા બરોબર હવે આ એક સર્વમાન્ય જેમ કે ઉત્તર અમેરિકાનો એપેલસિયસ બરોબર જો અહીંયા મેં બતાવેલો છે આ ઉત્તર અમેરિકા ખંડ છે તો આ એપેલસિયસ પર્વત એવી જ રીતે રશિયાનો યુરલ પર્વત બરોબર એવી જ રીતે ઇટલીનો પિનાઈ ભારતનો અરવલ્લી મોસ્ટ ટાઈમ બી ધ્યાન રાખજો કે ભારતનો અરવલ્લી પર્વત છે શું છે તો કે ગેડ પર્વતની રચના છે પથ્થર કયો છે નથી કીધું પણ ગેડ પર્વત હવે ગેડ પર્વત હોય મતલબ એનો સમજો કે પ્રસ્તર ખડકો વાળી સ્તર રચના થઈ બરોબર અરવલ્લી પર્વતમાળા તો અરવલ્લી પર્વતમાળા જો છે ગુજરાત થી લઈને છે ક્યાં જશે તો કે ભાઈ દિલ્હી સુધીના પ્રદેશ સુધી વિસ્તરેલી છે અને વિશ્વની સૌથી જૂનામાં જૂની છે બરોબર વિશ્વની સૌથી જૂનામાં જૂની પર્વતમાળા કોઈ કે તો એ કઈ છે અરવલ્લી પર્વતમાળા તો એનો મતલબ એમ થયો કે એક સમયે અરવલ્લી જ્યારે એના પૂર્ણ સ્વરૂપે હશે ત્યારે એની ઊંચાઈ પણ વધારે હશે બરોબર અત્યારે એના ઘસારણને કારણે ખવાણને કારણે હાઈટ છે એ નીચી પણ થઈ શકે જેમ કે હમણે હમણે હિમાલયની હાઈટ છે એ વધી બરોબર એટલે કે માઉન્ટ એવરેસ્ટ માની લો એની જે 8848 હતી એની અંદર 0.86 નો કે 88 નો વધારો થયો તો આવું બની શકે જો એ નવી પર્વતમાળા છે એને નવી ના ગણવામાં આવે
હિમાલય એન્ડીઝ રોકીઝ આલ્પ્સ ઈ નવી ગેડ રચના છે બરોબર કઈ કઈ હિમાલય એન્ડીઝ રોકીઝ આલ્પ્સ તો હિમાલય પર્વતમાળા છે ક્યાં આવેલી છે નેપાળની અંદર એન્ડીઝ પર્વતમાળા રોકીઝ તો આ એન્ડીઝ જે છે દક્ષિણ અમેરિકા ખંડની અંદર છે આ પછી એવી જ રીતે આલ્પ્સ પર્વતમાળા જે છે તો તમે અહીંયા જોઈ શકો બરોબર એવી જ રીતે તો આ બધી નવી ગેડ પર્વત રચના છે તો આ વાત થઈ ગઈ ગેડ પર્વતોની બરોબર ચાલો હવે છેલ્લો મુદ્દો છે ખંડ પર્વતો તો જો પૃથ્વીના આંતરિક બળોને કારણે જો અહીંયા હું કીધું હતું આય તે ભૂસન્નતિ ધરાવતા તે બરોબર છે પણ ક્ષિતિજ દિશાઓથી લાગે જ્યારે અહીંયા ખંડ પર્વતો છે એમ બને તો કે આંતરિક બળોને કારણે કેટલીક વાર ભૂસપાટીના ખડકોમાં ફાટ કેવું થાય સ્તરભંગ થાય હવે સમજો કે આ જે છે પૃથ્વીનો ઉપરનો ભાગ છે ને આ એના જે બરોબર આ જે એના છે ખડકો છે હવે સમજો કે ઘણી વખત સ્તરભંગની પ્રક્રિયા એટલે શું થાય તો કે ભાઈ આની અંદર તિરાડ પડે તો અમુક ભાગ શું થઈ જાય તો કે ભાઈ હેઠે જગ્યા થાય એટલે હેઠે બેસી જાય અમુક વખતે ઈ ભાગ છે શું થઈ જાય ઉપર વયો જાય સમજો તો બે સ્તરભંગની વચ્ચે ભૂમિ ભાગ ભૂસંચલનના કારણે ઉચકાય અથવા તો સ્તરભંગની મધ્યનો ભાગ સ્થિર રહે બરોબર હવે સમજો કે આ જે ભાગ છે સમજો કે આ જે છે પૃથ્વીનો ભાગ છે ઘણી વખત શું થાય તો કે કાં તો વચ્ચેનો ભાગ બેસી જાય સમજો વચ્ચેનો ભાગ બેસી જાય આ બે ભાગ એમ નમ લ્યા તો આ વચ્ચેનો જે ભાગ બેસી ગયો જો અહીં શું કે ભૂસંચલનને કારણે કાં તો ઉચકાય હવે આપણે એમ માની લો કે અત્યારે સ્તરભંગથી મધ્યનો ભાગ શું થઈ જાય તો કે ભાઈ બેસી ગયો અને આસપાસના ભૂમિ ભાગ છે બેસી જાય ઘણી વખત આમ થાય કે આ ભૂમિ ભાગ આમ નમ રહે ને આસપાસના બેસી ગયા આવી રીતે તો આ ભાગ ઊંચો થઈ ગયો અને આ બે બાજુ શું થઈ ગઈ તો કે ખીણોની રચના થઈ ગઈ જો તો ભૂમિ ભાગ નીચે બેસી જાય ત્યારે ખંડ પર્વત રચાય છે બરોબર તો આ રીતની પરિસ્થિતિ થાય આજુબાજુના બે ભાગ બેસી જાય અને વચ્ચેનો ભાગ આમ નમ રહે તો બે બાજુ જો ખીણોની રચના થઈ ગઈ ને આ ભાગ ઉપસી આવ્યો પરંતુ જો તેનો એક તરફનો તીવ્ર ઢોળા હોય અને ઉપરનો શિખરનો ભાગ સપાટ મેજ જેવો હોય બરોબર સપાટ કેવો હોય મેજ મેજ એટલે થાય ટેબલ તો ટેબલ જેવો હોય તો તેને ઉચ્ચ પ્રદેશ કહે છે તો અહીં ઉચ્ચ પ્રદેશની વ્યાખ્યા આવી જો તો એનો એક તરફનો ઢોળાવ તીવ્ર તીવ્ર ઢોળાવ એટલે સમજો કે આ એક પર્વત છે બરોબર છે હવે અહીંથી તમે આમ સીધી રાખો તો આ તીવ્ર ઢોળાવ થઈ ગયો બરોબર આમ તમે રાખો તો આ તીવ્ર ઢોળાવ ન કહેવાય પણ આમ જો રાખો તો એકદમ દડદડતું ઓલું વહી આવે તો તીવ્ર ઢોળાવ છે બરોબર તો એને ઉચ્ચ પ્રદેશ કહેવાય પણ જો વચ્ચેના ભાગો જે નીચે બેસી જાય તેને શું કહેવાય છે ખાટકી કહેવાય બરોબર સમજો કે આ રીતનું છે હવે આપણને શું કીધું કે જો આ આ જમીનના આ એક પાર્ટ છે હવે આ વચ્ચેનો આમ બેહી ગયો આ ભાગ તો આ બે બાજુ રહ્યો તો આ વચ્ચેનો જે ભાગ પડ્યો એને શું કહેવાય ફાટકી સમજાય છે તો આ ફાટકીની બંને તરફ ખંડ પર્વતો રચાય હવે આ બે જે ભાગ રહ્યા એને શું કહેશું આપણે ખંડ પર્વતો ચાલો તો આ પ્રશ્ન થઈ ગયો આપણો સર તો નર્મદા ખીણની ઉત્તરે વિંધ્યાચળ શ્રેણી અને દક્ષિણે કઈ આવેલી છે સાતપુડા શ્રેણી આવેલી છે નર્મદા તો નર્મદા નદી જે છે તો મધ્યપ્રદેશ ની અંદર થી નર્મદા નદી મધ્યપ્રદેશમાં થઈને ગુજરાતમાં આવે છે બરોબર તો નર્મદાની ઉત્તરે કઈ આવેલી છે વિંધ્ય શ્રેણી અને દક્ષિણે કઈ આવેલી છે સાતપુડા શ્રેણી તો આ ખાસ યાદ રાખજો ચાલો તો આટલી વસ્તુ થઈ ગઈ પર્વતો પર્વતોના પ્રકાર ગેડ પર્વત અને ખંડ પર્વત હવે પછી પાછા નેક્સ્ટ લેક્ચરમાં આવશું ત્યારે ઘુમટાકાર પર્વત જ્વાળામુખી પર્વત અને સાથે સાથે જે છે અવશિષ્ટ પર્વતો અથવા શેષ પર્વતો વિશે માહિતી મેળવીશું શક્ય છે તમને સમજાણું છે ન સમજાણું હોય તો ખાસ કોમેન્ટ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં આપ સૌનો ખૂબ ખૂબ આભાર